મોરબી જિલ્લામાં હળવદ ખાતે સિંચાઈ અને પીવાના પાણી માટે ઉચ્ચ અધિકારીઓની બેઠક. લોકોની સમસ્યા સહિતના મુદ્દાઓની ચર્ચા વિચારણા. ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાને ધ્યાનમાં લઈને હળવદ ખાતે સિંચાઈ અને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટે બેઠક યોજાઈ. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ, ખેડૂતો, પદાધિકારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. પ્રશ્નોના નિકાલની ખાતરી આપી હતી. હળવદ ખાતે પીવાના પાણીની સમસ્યામાં તાલુકા પંચાયત ખાતે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગાંધીનગરથી અધિકારી, સ્થાનિક અધિકારી, સરદાર વિકાસ નિગમના અને નર્મદા નિગમના અધિકારીઓ, કેનાલ અધિકારીઓ, તાલુકા પંચાયત પદાધિકારીઓ, સરપંચો સહિતના ખેડૂત આગેવાનો સાથે આયોજનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ મીટિંગ યોજાઈ, જેમાં સૌની યોજના, જૂથ યોજના, 5 મહિનાથી કામ ચાલુ છે, તે કામ ઝડપથી થાય તો 5 જૂન સુધી વાવેતર કરી શકે તેવી માંગ ખેડૂતોએ કરી હતી. બેઠકમાં અધિકારીઓએ પણ બ્રાહ્મણી 2 ડેમ યોજના ચાલુ હોય જે કામમાં ગતિ લાવવા જણાવીને ખેડૂતોના સહકારની અપેક્ષા વ્યક્ત કરી. તે ઉપરાંત બધા ગામોને સરખું પાણી મળે અને ડેમની સપાટી 42 મીટર સુધી જળવાઈ રહે તેની તકેદારી રાખવા સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી અને માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. ઓસ્કાર ન્યૂઝ, શ્રીકાંત પટેલનો અહેવાલ, મોરબીથી.